ಓಂ ಶಾಂತಿ. ವಂದೇ ಮಾತರಂ. અરુણા દીદીએ બહુ સારું બીડું ઝડપ્યું છે. ગુજરાતમાં લગભગ આ બીજો કાર્યક્રમ છે કે જે આખું વર્ષ ચાલવાનો છે. ખૂબ આનંદની વાત છે. અને એકલા શારીરિક વ્યાયામથી આપ માનતા હશો કે રોગો કંટ્રોલ થશે કે મટી જશે, તો એ થોડું અધૂરું છે. કારણ કે જો ડાયટ તમે નહીં સાચવો, દાખલા તરીકે તમારું યુરિક એસિડ વધી ગયું હોય અને પછી તમે એકલી જ એક્સરસાઇઝ કરશો, પ્રાણાયામ કરશો, તો મને નથી લાગતું કે રિઝલ્ટ મળે. કારણ કે મેં 320,000 પેશન્ટ જોયા પછીની વાત કરું છું. તો તમારે ત્યાં ડાયટ કંટ્રોલ કરવો પડશે. પ્રોટીનના આધિક્યવાળો ડાયટ તમારે બંધ કરવો પડશે. પછી સમજો શરીર પણ તંદુરસ્ત થયું, ડાયટ પણ તમારું સુધર્યું. પરંતુ જો મન સુધરેલા શરીરનો દુરુપયોગ થાય, શરીર તંદુરસ્ત થઈ ગયું, પછી કાં તો વાસનાઓ તરફ મન જશે, એ પણ નકામું. એટલે માટે શાસ્ત્રોએ શું કીધું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ, કે મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. અને મનને કંટ્રોલમાં રાખવા માટે જ્યાં સુધી આપ રાજયોગ નહીં શીખો, રાજયોગ નહીં શીખો ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે. માટે અહીંયા જે લોકો ઉપસ્થિત છે એ લોકોને શારીરિક સ્વાસ્થ્યની ઉપલબ્ધિ છે. આખું વર્ષ પ્રોગ્રામ ચાલવાનો છે એટલે વારંવાર અમે લોકો આવીશું. ડૉક્ટર ચાવડા સાહેબ છે, ડૉક્ટર દુષ્યંતભાઈ છે, અમે લોકો આવીશું, આપણને સ્વાસ્થ્યની જાણકારી આપી દઈશું, આહારચર્યા આપી દઈશું. અને મારું કામ તો આપ જાણો જ છો, સરકારે મને જવાબદારી આપી છે રાજ્યના પોલીસોને તંદુરસ્ત રાખવાની. તો સમજો પોલીસની ચરબી વધી ગઈ હોય તો પોલીસ શું દોડી શકે? ચોરની પાછળ પીછો કરી શકે નહીં. ચોર ધરામ દઈને એને પાડીને જતો રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ખૂબ મોટો કાર્યક્રમ થયો પોલીસ હેડક્વાર્ટરમાં. કેટલીક ચેનલો એનું લાઈવ ટેલિકાસ્ટ કરેલું. એમાં પણ મેં થોડા પ્રોટોકોલથી અલગ જઈને વજન ઘટાડવાની ક્રિયાઓ બતાવેલી. આપની ઈચ્છા હોય અને આપ પ્રેક્ટિકલ કરવા માગતા હો તો પછી વજન ઘટાડવાની ક્રિયા આજે પણ થઈ જાય. કેટલા લોકો તરફેણમાં છે કે આજે યોગ શીખવો છે, કેટલાક હું નુસ્ખા આપું. કેટલા લોકો વજન ઉતારવાના તરફેણમાં છે? જરા હાથ ઊંચા કરો. અચ્છા. અને કેટલા લોકો નુસ્ખા શીખવાના તરફેણમાં છે? આ તો 50-50 થઈ ગયું. સારું, તો કશું નહીં, આપણે એક કામ કરીએ, થોડું 50-50 લઈ લઈએ. વજન ઉતારવાની જે ક્રિયાઓ છે એ પણ જોઈ લઈશું, પણ એ અમુક લિમિટાઇઝ કરીને બતાવીશ તમને. જે હું પૂજ્યપાઠ સંતોને શીખું છું, આપણે બધા ઘણા બધા વિડીયો જોયા હશે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાય બધા સંતોને મેં આ પ્રકારની ટ્રેનિંગ આપી છે, તો એ જોઈશું. આજે હમણાં કેટલાક નુસ્ખા આપણે જોઈ લઈએ. બરાબર, લખવું હોય તો લખી લેજો. શરીરના સોજા ઘટાડવા માટે એક મિશ્રણ લખાવું છું, બહુ અક્ષીર મિશ્રણ છે. 142 રોગોમાં એ કામ કરશે. પેશાબની તકલીફોમાં, પેશાબના ડિસઓર્ડરમાં, યુરિક એસિડને લીધે આવતા સોજાઓમાં, ગાઉટમાં મદદરૂપ થશે. વાત રોગોના લીધે આવનારા સોજામાં મદદરૂપ થશે. પિત્તાશયની પથરી કાઢશે તો નહીં, પરંતુ વધતી રોકશે અને ધીરે ધીરે એનું નિષ્કાશન કરશે. પરંતુ પિત્તાશયની પથરી માટે અમારે એક બ્રહ્માસ્ત્ર છે. 18 કલાકમાં 25 કલાકમાં અમે પિત્તાશયની પથરી કાઢી શકીએ છીએ. તો એના માટે તો પ્રેક્ટિકલ થેરાપી હોય એ અહીંયા ના વર્ણન કરી શકું. પણ પથરી થઈ હોય તો પથરી પણ આનાથી નીકળી શકે છે. બ્રેઇનના ડિસઓર્ડર હોય, ફેફસામાં સોજો હોય, ઘૂંટણમાં સોજો હોય,
કમરમાં સોજો હોય, લંગ્સમાં, બ્રેઇનમાં, હાથમાં, સર્વાઇકલમાં, લોઅર બેકમાં, મધ્ય કરોડમાં સોજો હોય તો આ નુસ્ખો તમને કામ લાગશે. યાદ રાખજો, તમે એને અપનાવજો, પણ એમાં થોડી પણ ભૂલ કરી તો એ અમારા ફાયદામાં કામ કરશે. બરાબર? હવે લખો. લખશો કે મોડે રાખશો? હે, અવાજ નથી આવતો. લખો છો? લખવાની સામગ્રી નથી તો આજકાલ તો મોબાઈલ હોય છે લોકો પાસે, શૂટિંગ કરી લે છે. તો જુઓ, તમારે 100 ગ્રામ જવ લઈ લેવાના. જવ 100 ગ્રામ આખા જવ. પછી 100 ગ્રામ પુનર્નવા પાવડર, જેને સાટોડી પાવડર કહે છે. 100 ગ્રામ ગોખરુનું પાવડર. આ કોમ્બિનેશન ધ્યાન રાખજો, જાદુવાળું કોમ્બિનેશન છે. 100 ગ્રામ જવ, 100 ગ્રામ બોલો સાટોડી, એટલે કે પુનર્નવા, બેઉનું એક જ નામ છે, અને 100 ગ્રામ ગોખરું પાવડર. તમારે શું કરવાનું, એક ગ્લાસ પાણીમાં ત્રણેયમાંથી એક એક ચમચી લઈ લેવાની અને પલાળવાની. જવ સબૂત લેના હે, આખા જવ લેવાના હે. પછી એક ચમચ જવ, એક ચમચ ગોખરું પાવડર, એક ચમચ સાટોડી પાવડર પુનર્નવા, એ તીનો કો મિલા કે એક ગ્લાસ મેં તીનો મિલા દે ઓર પૂરા ગ્લાસ પાણી ભર કે રખ દે. 6 ઘંટે તક ઉસકો ભીગોએ રખે. 6 ઘંટે કે બાદ ઉસકો હિલા લે ઓર 5 મિનિટ રખ છોડો. તબ તક વો પાવડર ઓર જવ નીચે બેઠ જાયેંગે. દૂસરા ગ્લાસ લેકે ઉસકો છાન લેના ઓર જો પાણી નિકલે ઉસે પી લેના. પહેલે 5 દિન ક્યા દિક્કત હોગી વો મેં બતા દેતા હું. યે લેને કે બાદ યે દિન મેં કમ સે કમ 2 બાર લો. અગર એક્સ્ટ્રીમિટી જ્યાદા હૈ ઇસકી માનો, યે પ્રોબ્લેમ જ્યાદા હૈ તો આપ ક્યા કરે, યે કમ સે કમ 3 બાર લે સકતે હૈ, લેકિન હર બાર 6 ઘંટે કા ફાસલા હો, 6 ઘંટે યે ભીગાઉ હુઆ હો. યે 6 ઘંટે કે બાદ અગર આપને 6.5 ઘંટે કે બાદ લિયા તો ઇસમે આથા ચડ જાયેગા, ફર્મેન્ટેશન હો જાયેગા, ફિર યે સ્વેલિંગ ઉતારને કે બદલે સ્વેલિંગ બઢાને કા કામ કરેગા. હાલાકી ઉસકે અંદર જો પુનર્નવા હૈ વો થોડી બહોત હેલ્પ કરેગા. ઉસસે ફાયદે ક્યા હોંગે, કુછ તો મેને બતાયે. યે 6 ઘંટે કે બાદ લેના હૈ, બાલો મેં ચમક આયેગી, બાલ ઝડના બંધ હો જાયેંગે, ક્યોંકિ પુનર્નવા હૈ અંદર. ઇતના યાદ રખના, બાલો કી જડે મજબૂત હોંગી. યે ઇસકે લેને કે 5 દિન તક આપકો ક્યા ક્યા હોગા. એક તો ઘડી ઘડી આપકો પેશાબ આયેગા, યુરિન કે લિયે જાના પડેગા. દિન મેં 2 યા 3 બાર લૂઝ મોશન હોગા ઓર કાલે રંગ કા હોગા. ફિર ઉલટી જૈસા હોગા, અગર ઉલટી હુઈ તો હરે રંગ કી હોગી, યે ભી ધ્યાન રખના. યે 4-5 દિન ચલેગા. આપકો પરેશાન કરને વાલી જીતની ભી ચીજે હૈ વો 5 દિન મેં નિકલ જાયેગી. ઓર જરૂરી નહીં હૈ કી યે હરેક કો હોગા હી, લેકિન જ્યાદાતર લોગો કો હોગા ઓર 4-5 દિન હોગા. ઘબરા કર ઇસો બંધ મત કર દેના, ક્યોંકિ કઈ કઈ લોગો કો તો દિન મેં 4-5-6 બાર પેશાબ તો જ્યાદા લગતા હૈ લેકિન લૂઝ મોશન હોતે હૈ, કાલે રંગ કે હોતે હૈ. ફિર સે યાદ રખના, લૂઝ મોશન હોંગે તો કાલે રંગ કે હોંગે, ઉલટી હોગી તો હરે રંગ કી હોગી, પેશાબ હલકા પીલે રંગ કા હોગા, યે ધ્યાન રખના. તો ઇસે ક્યા હૈ, બોડી ડિટોક્સિફાઈ હોંગી, શરીર મેં બઢા હુઆ પ્રોટીન ધીરે ધીરે કમ હો જાયેગા, સ્વેલિંગ તો બહોત જલ્દી કમ હો જાયેગી, આપકી જો સુજન હૈ ના વો કમ હો જાયેગી. જીસકો તેજી સે ચલતે યા સીડિયા ચડતે વક્ત સાંસે ફૂલતી હૈ ઉસકે લિયે બહોત ઉપયોગી હૈ. ઇસસે પ્રોટીન કા આધિક્ય કમ હો જાતા હૈ. પુનર્નવા કે કારણ હમારે પાચન મેં એક એસી તબદીલી આ જાતી હૈ કે હમારે નયે સેલ જનરેટ હોને કી પ્રક્રિયા બઢ જાતી હૈ. 42 સાલ કી ઉમ્ર કે બાદ નયે સેલ બઢના ધીરે ધીરે કમ હોના શરૂ હો જાતા હૈ ઓર જ્યો જ્યો ઉમ્ર બઢતી હૈ ત્યો ત્યો નયે સેલ ઓર કમ બનતે હૈ. લેકિન પુનર્નવા ઇસ વિધિ કો ફાસ્ટ કર દેગા,
पुनर्नवा ऐसा लेना जहां अच्छा सबूत मिलता हो, माना श्रेष्ठ क्वालिटी का मिलता हो। बाजार में तो कचरपट्टी बहुत मिलती है और बहुत सस्ता भी मिलता है, तो वो मत लेना। और एक दूसरी आदत शुरू कर देना आप, इसके साथ साथ ही शुरू कर देना तो फायदा होगा। आपने सुबह एक से डेढ़ ग्लास गुनगुने पानी में, एक से डेढ़ ग्लास गुनगुना पानी लेना, उसमें आधे चम्मच से कम या तो एक टीस्पून हल्दी, घर पर पीसी हुई हल्दी, बाजार वाली नहीं, सेलम हल्दी लाना, उसको थोड़ा सेक के उसका पाउडर बना लेना। और अगर यदि आप मध लेते हैं हनी, तो एक से डेढ़ चम्मच हनी ले लेना, और ऑर्गेनिक किस्म का आंवला पाउडर, एक चम्मच ऑर्गेनिक किस्म का आंवला पाउडर आप ले लेना, ताकि क्या होगा, आंवला स्ट्रॉन्ग अल्कलाइन स्वभाव वाला है और हल्दी भी, हल्दी में एंटी कैंसरस तत्व बहुत ज्यादा है। अगर आप सेलम हल्दी लेते हैं तो आंवला क्या करेगा, नए कोष बनने की जो गति है उसको मेंटेन रखेगा, उसको बढ़ाने का बल्कि काम करेगा। और आंवला पाउडर, आंवला पाउडर ऑर्गेनिक लेजो, आंवला पाउडर बहुत सस्तु भी मिले, 5 रुपये 100 ग्राम वालू भी मिले, 80 रुपये 100 ग्राम वालू भी मिले, तो ऑर्गेनिक ज लेवानू, एमा बिया नहीं होता। अने बजार नो जे चा सादु पाउडर लेशो 5 रुपया 7 रुपया 10 रुपया 100 ग्राम वालू, तो एमा तो केवू हशे आप खाली कल्पना कर लेजो, बिया नी भरमार होय छे। तो वो ध्यान रखना। आमले में विटामिन सी का भंडार है। ये हमारी दरिद्रता है कि हमें विटामिन सी की भी गोलियां खानी पड़ रही है आजकल। विटामिन सी की गोलियां ये हमारे लिए एक माना प्रश्न चिन्ह है कि भाई हम विटामिन सी भी नहीं ले सकते। वो मैं सही रूप से भारतीय नहीं मानता उस आदमी को कि जिसका विटामिन डी कम है, जिसको पद्मासन नहीं आता है वो भी भारतीय नहीं है, क्योंकि ये हमारी राष्ट्रीय पहचान है, पद्मासन आना जरूरी है। और जहां सूरज 12 घंटा बिना रुके उसकी ऊर्जा बहाता है, उस देश के लोगों का विटामिन डी कम। इसलिए आप कोमल धूप में रोज बैठे, ये जो मैं आदतें डालने की बोल रहा हूं, पहले कौन सा बोला, कौन सी तीन चीजें बोलो, कौन सी तीन चीजें, हाँ जाओ, साटोड़ी माना पुनर्नवा और गोखरू, इसका प्रयोग अवश्य करना। नहीं जाओ आखा लेवाना, जाओ सबूत लेंगे, बाकी दोनों पाउडर फॉर्म में। इसका पाउडर, इसका उपयोग बहने खास करेंगी, क्योंकि अभी जो समूह बैठा है वो लगभग लगभग 45 के आसपास का है, उसके ऊपर वाले बहुत कम लोग हैं। उनको ही गायनिक डिसऑर्डर ज्यादा होते हैं, उनको ही पेड़ों में स्वेलिंग ज्यादा होते हैं। पुरुषों में अभी जो बैठे हैं समूह, वो 50 के ऊपर वाले ज्यादा है, उनको प्रोस्टेट के प्रॉब्लम। ये सब्जेक्ट मैंने क्यों निकाला, यहाँ बैठे मैंने एज ग्रुप देखा, इसलिए आपको जिनको प्रोस्टेट के प्रॉब्लम है, पेशाब की तकलीफ है, उन लोगों के लिए ये बहुत ही बढ़िया है। तो इसका उपयोग आप शुरू कर ही देना। जिनको सुबह सुबह चेहरे पर बहुत स्वेलिंग आती है, थोथर आवे छे चेहरा पर, सुबह उंगली टाइट हो जाती है, उन लोगों के लिए भी ये ब्रह्मास्त्र का काम करेगा। कुछ निशानियां जान लो, जे लोगों ना टचली आंगड़ी ना नख होए मोटा, जे लोगों ना बन्ने हाथ नी टचली आंगड़ी ना नख मोटा होए, लखी राखो एमने पाइल्स थायज, आज नहीं तो कल उनको पाइल्स होगा, फिशर होगा, बगंदर भी हो सकता है, लेकिन बगंदर के चांसेस थोड़े कम है, पाइल्स के तकलीफ तो बहुत प्रचंड संभावना है। बेव अंगूठा ना नख मोटा होए, पुरुष हो या महिला, दोनों अंगूठे के नख जिनके बड़े होंगे उनको स्किन के डिसऑर्डर होंगे, उनको फंगल इन्फेक्शन होंगे ही, आज नहीं तो कल। पछी तो पूछू छू, आ बे आंगड़ा जो आटलो रोग आपे छे, तो जेना बद्धा आंगड़ाना नख मोटा होय, ये लोगों ने जोईने अमने बहु आनंद थाय छे कि आज अमारा खरा कामनो माणस, अमारा धंधा उसके लिए ही चलता है, उसके कारण ही चलता है। सुनो, अगर
सभी उंगलियों के नाखून आपके बड़े होंगे तो क्या होगा? अमेरिका से एक पेशेंट आई थी, गायत्रीबेन शर्मा, बाकायदा अपॉइंटमेंट लेके आई थी, उसके नाखून बड़े थे। मैंने उसको जो सिम्टम्स बताए वो सारे मौजूद थे उसमें, वाओ ग्रेट ऐसा बोली। लेकिन फिर मैंने कहा कि ये आपके नाखून के कारण है अन्यथा। वो सुनते ही बोली कि आप अभी तक ऑर्थोडॉक्स है? मैंने कहा नहीं रुको रुको। फिर उसका ड्राइवर और हमारा एक आदमी, वो 9 बजे स्नान करके 11 बजे मेरे कमरे में आई थी, 9 बजे अपने घर कहीं थी, जहीं भी रुकी थी। फिर उसके नाखून का सैंपल हमने लेबोरेटरी में भेजा, इलेक्ट्रॉनिक माइक्रोस्कोप से हमने देखा 95% बैक्टीरिया शौच के थे, शौचालय के थे 95%। याद रखो तो कागड़ वाली प्रजा, ख्याल आयो कागड़ वापरेज। हम लोगों को खबर नहीं पड़ती। तो हवे जे लोको प्रक्षालन माटे हाथ नो उपयोग करे छे, ये लोकन तो पूछू छू, એટલે પોતાના જનનાંગોને સાફ કરવા માટે જ્યારે આંગળાનો ઉપયોગ કરવો પડે, ખાસ કરીને માસિક દરમિયાન, સ્ત્રીઓની વાત કરું, ત્યારે પેલા વાયરસ અને બેક્ટેરિયા અંદર સુધી જાય, ગર્ભાશયની દિવાલ પર ચોટે અને ગર્ભાશયની દિવાલ જાડી થવાનો આરંભ થાય, અંદર સોજા આવે અને ત્યાંથી પડતીનું ચક્ર ચાલુ થઈ જાય છે। માસિક અનિયમિત થયા કરે, પેડું દુખ્યા કરે, વાઇટ ડિસ્ચાર્જ થયા કરે, આ બધા પ્રોબ્લેમો ચાલુ થઈ જાય, અને પુરુષોને પણ ખૂબ ભારે પ્રોબ્લેમો થાય છે આનાથી। એટલે નખ નિયમિત કાપો। પછી આજકાલ એક નવી ફેશન આવી છે, અંગૂઠામાં વીંટી પહેરવાની। હજી બી કેટલાય લોકો અંગૂઠામાં વીંટી, કેટલા લોકો છે જરા જુઓ, અંગૂઠામાં વીંટી પહેરી હોય એવા, જરા હાથ ઊંચા કરો, એક જ જણ છે, બધા બહુ છે। અંગૂઠામાં વીંટી, આ જે છે એ મગજના મર્મબિંદુઓનો પ્રદેશ છે, આ મગજના મર્મબિંદુઓનો પ્રદેશ છે, અને એ પ્રદેશ પર તમે જો દબાણ આપશો, વીંટી પહેરશો, તો તમારો સ્વભાવ એટલો બધો ચીડચીડો થઈ જશે, શોર્ટ ટેમ્પર થઈ જશો, વાતે વાતે તમને ગુસ્સો આવશે, કેટલાક લોકોને ચક્કર આવે છે એના લીધે, કેટલાક લોકોને એના લીધે ફીટ આવે છે, કેટલાક લોકોની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે, 2-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, અથવા પહેલી ઊંઘ ઘસઘસાટ આવે ને 12:30 વાગે ઊંઘ ઉડી ગઈ તો પછી ઊંઘ નથી, પણ મગજનો ડિસઓર્ડર તો મળશે જ તમને। એટલે અહીંયા વીંટી નહીં પહેરવાની, એનું ધ્યાન રાખજો, કાઢી જ નાખજો, ને તો ડોક્ટરોના ત્યાં ગયા તો રિપોર્ટ પર રિપોર્ટ, રિપોર્ટ પર રિપોર્ટ, અને બધા રિપોર્ટ નોર્મલ આવશે, છેલ્લે કોઈ બુવા બુવા પાસે જવું પડે, માદળિયું પહેરવું પડશે। એટલે સાયન્સ જાણો અને એને ફોલો કરો। જો તમે શરીરની ભાષાને નહીં સમજો તો તમને ઘણી બધી નુકસાનીઓ સહન કરવી પડશે। તમારે હાથે પગે ખાલી ચડતી હોય તો સમજો આ જે આંગળી છે કનિષ્ઠાની બાજુવાળી અનામિકા, એ આંગળીને તમે દબાયા કરજો, દિવસમાં 3-4 વાર એને દબાવજો, તો ખાલી ચડવાનો તમારો જે પ્રકોપ છે એ ઘણો ઘટી જશે। આ બધા સિમ્પટમ્સ તમને સમજ પડવી જોઈએ, તમને આવડવું જોઈએ। પછી જે લોકો, આજે ખૂબ મહત્વનો મેસેજ આપવા આવ્યો છું, આજકાલ અમારા યોગાલયમાં 2-3 વર્ષના છોકરા, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છોકરા, ડાયાબિટીસ થયેલા છોકરા, 2-3 વર્ષની ઉંમર હોય ને દિવસમાં 4 વાર ઇન્સ્યુલિન લેવું પડે છે। મા બાપની હિસ્ટ્રી હોતી નથી, મા બાપને ડાયાબિટીસ હોતું નથી, પણ એવા લોકોને, એવા બાળકોને ડાયાબિટીસ થાય છે। કેમ? તમે સુવામાં જો એક જ ગરબડ કરશો તો 100% તમને રિઝલ્ટ ડાયાબિટીક મળશે। હવે હું સૂઈને બતાવું છું, જો એ રીતે તમારા બાળકો સૂતા હશે અથવા તમે પોતે પણ સૂતા હશો, કેટલાક લોકો રોજ એક્સરસાઇઝ કરે છે, ખાનપાન એમનું બહુ સારું છે,
છતાં મા બાપની હિસ્ટ્રી ન હોવા છતાં એ લોકોને શું થાય છે? ડાયાબિટીસ થાય છે. કેમ? સુવાની ખોટી પદ્ધતિ. જો હું સુઈને બતાવું છું એ રીતે જો તમારે સુવાની આદત હોય બાળકોને, તો સમજો તમારા બાળકોને ડાયાબિટીસ આજે નહીં ને કાલે થશે, થશે ને થશે. આ શ્રાપ નથી, અભ્યાસ છે. આ રીતે જોઈ લીધું. આ રીતે આને ઉટ્યું કહેવાય. કેટલાક લોકો ઉટાટ્યું કે છે, કેટલાક લોકો ટૂંટ્યું કે છે, બરાબર. હવે જે તમારે કેવું હોય તે કહો. જો તમે આ રીતે સૂચો તો શું થશે? અહીંના જે સ્નાયુઓ છે એ ઉપર પેનક્રિયાસ તરફ દબાણ કરશે, અને પેનક્રિયાસ પર બીટાસેલથી બનેલા જે લેંગરેન્સના ટાપુ પ્રદેશો છે એના ઉપર દબાણ આવવાથી ત્યાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન રોકાઈ જશે. કારણ કે ઇન્સ્યુલિન પેદા કરનારા લેંગરેન્સના ટાપુ પ્રદેશો ખતમ થઈ જાય છે. પછી ગમે તેટલું કરો એમને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જ રહેવું પડશે. તો આ વસ્તુ તમે જાણજો. અને જો તમે સ્ટ્રિક્ટલી એને ફોલો નહીં કરો, કેટલાક લોકો જમ્યા પછી જમણી બાજુ સૂઈ જાય છે, એ લોકોને પણ નુકસાન થાય છે અને ભરપૂર નુકસાન થાય છે. સૂવું હોય તો ગમે તેટલા થાકીને આવ્યા હશો, તમે ઘેરે જઈને સિમ્પલ શેતરંજી પાથરીને શવાસનમાં 10-15 મિનિટ સૂઈ જાઓ, બધો થાક ઉતરી જશે. સુવાના આજે 3 આસન બતાવી દઉં છું, એટલે રિલેક્સેશન માટેના. કારણ કે હવે મને લાગતું નથી કે આપણે કોઈ પ્રેક્ટિકલ કરી શકીશું, આખો હોલ ભરાઈ જવા આવ્યો છે. છતાં એકાદ ભાઈને બોલાવીને એમને પ્રેક્ટિકલ નિદર્શન કરાવી દઈશ, બરાબર. તો પેટ બેટ ઘટશે. કેટલીક મહત્વની જાણકારી આપી દઉં છું તમને. દરેક જણ અહીંયા સામે હાથ રાખે જરા, 1 ઇંચ દૂર, આમ 1 ઇંચ આટલું દૂર, અને આમ કરો, નજીક રાખો, કરો 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 કરો, નજીક રાખો, નજીક રાખો સાહેબ, આટલું એકદમ નજીક રાખો. હાય હાય નથી કરવાનું, રિલેક્સ. ઠંડુ પવન આવ્યું, જુઓ, ફરી ચેક કરો. અરવિંદભાઈ ગપ્પા ના મારો, ઠંડુ કે ગરમ સાચું બોલો. દીદી કયું પવન આવ્યું? ગરમ. 100% સાચું. કોને ઠંડુ આવ્યું? કોને ઠંડુ પવન આવ્યું? જે એક જણ છે. હવે એ દાદાને કહીશ કે દાદા તમે ફક્ત ફ્રીજનું જ પાણી પીવાનું. સાંભળો, બહુ ધ્યાનથી વિશે સાંભળજો મારો. જો તમે અરીસો સામે લઈને આમ કરશો તો શું થશે? હે, વરાળ આવશે, ભાપ લગેગી શીશે પર. એસા કરને સે શીશે પર ભાપ લગેગી. ક્યો ભાપ લગી? હા, તો અંદર પેટ કે અંદર 37-40 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. 37-40 ડિગ્રી ટેમ્પરેચર સદા રહેતા હે પેટ મેં, 24/7. ઓર હમ લેસ દેન 5 ડિગ્રી, લેસ દેન 0 ડિગ્રી વાલા પાણી પેટ મેં ડાલતે હૈ. નુકસાન હોગા યા ફાયદા હોગા? જરા જોર સે બોલો. ફિર ભી ઠંડા પાણી કોણ કોણ પીતે હૈ જરા હાથ ઊંચા કરો. થેન્ક યુ, આપ સબ લોગો કા ધન્યવાદ, ક્યોંકિ આપ લોગ હમારે લિયે ઠંડા પાણી પી રહે હો, મેં યા કોઈ ડોક્ટર, બરાબર. ઠંડા પાણી સે ક્યા નુકસાન હોગા? લગભગ 75 લાખ લોકોને યે વિડિયો દેખા હૈ મેરા, આપ મેં સે ભી બહોત સારે લોગોને દેખા હોગા. સ્વામિનારાયણ મંદિરમાં યે પ્રોગ્રામ થા. ઠંડા પાણી લેસ દેન 5 ડિગ્રી, લેસ દેન 0 ડિગ્રી, ભગવાન ને પેટ કો એસઆઈ દીએ, સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન દિયા હુઆ હૈ કે યે આદમી કિતના ભી ઠંડા પાણી પીએ, લેકિન તુને પેટ કે ટેમ્પરેચર કો 37-40 મેન્ટેન રખના હૈ.
तो पेट क्या करेगा, 37 से 40 डिग्री मेंटेन रखेगा, बराबर। लेकिन कौन से बेस पर, उसको भी वो ऊर्जा कहां से लाएगा, पेट भी, पेट एटली गर्मी क्या थी लाओ से, ले पेटना सकंजा पहल, पेटना सकंजा में पहलो अवयव जे आवसे, समझो पेनक्रियाज एना हाथ में आई गयो, तो पेनक्रियाज माथी उष्मा खेंची, तमे जेटली वार पानी पीसो फ्रीज नो एटलो पेनक्रियाज माथी उष्मा खेंचशे, एटले पेनक्रियाइटिस थशे, पेनक्रियाज नो सोजो चालू थशे। कोई बैठू छे पेनक्रियाइटिस वालू जेने पेनक्रियाज में सोजो आवतो होय, बहु खतरनाक रोग छे, हा महीना में चार बार तो दवाखाने जवुं ज पड़े, दरेक वार 80,000 जोईए तमारा खिस्सा में, अने अठवाडिया में आखा दिवस में 3-4 चमची पानी मळे, गमे तेटलो आकरो उनाळो होय, बराबर। एटले फ्रीज नुं पानी नहीं पीवानुं, अने जो पेनक्रियाटिस नहीं थयुं तो तमने डायाबिटीस नी लॉटरी लागशे। जो पित्ताशयमांथी गरमी खेंचाई तो पित्ताशय पर सोजो आवशे, पित्ताशयनी पथरी थशे। एटले जो गुरुत्वाकर्षण विपरीत दिशा में उष्मा खेंचाई तो आँखोनी अने काननी नसो सुकाशे। आटला नाना नाना छोकराओ, तमे एमना चश्मा जोया छे, फिर हेराफेरी में बाबूरावना चश्मा होय छे, जोया छे केटला जाड़ा चश्मा होय छे। हवे ए छोकराओ आटली नानी उमरे चश्मा लाया कईथी, फ्रीज नुं पाणी, ब्रेड बटर ने जाम, એટલે ફ્રીજનું પાણી બહુ ખતરનાક છે, ફ્રીજનું પાણી ના જ પીવાય। તમે એક પ્રયોગ કરજો, તમારી આસપાસ જો કોઈ પશુઓ પાળેલા હોય, તમારો કૂતરો સમજો કે આસપાસ કોઈ બકરી કે ગાય ગધેડું આવતા હોય, હું તો કહું છું પહેલો પ્રયોગ ગધેડા પર કરજો, એ ગધેડાને ડોબું કહીએ છીએ આપણે, સૌથી ડોબામાં ડોબું પ્રાણી હોય તો થોડી વાર પછી તમને આપોઆપ જવાબ મળશે। જો ચિલ્ડ પાણી બિલકુલ તગારામાં ગધેડાને ધરી દો, બોલો પીશે, યસ કે નો, નહીં પીવે, કેમ, ગધેડાને તમાકુના ખુલ્લા ખેતરમાં છોડી દો, પણ કોણ ખાશે, અત્યારે વિયોજનની કમ્પેરિઝન ચાલુ છે, એટલે ધ્યાન રાખજો તમે કે ફ્રીજનું પાણી પીશો તો ભયંકર નુકસાન થશે। પ્રાકૃતિક રૂપે જ એ લોકોને આનું આકર્ષણ હોય છે, માટે ધ્યાન રાખજો, ફ્રીજનું પાણી નહીં પીવાનું, રૂમ ટેમ્પરેચર વાળું પાણી પીજો। માટલાનું પાણી પણ રૂમ ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રી ઓછું હોય છે, કદાચ એ ચાલી શકે, અને એ પીવો તો વધારે સારું, કારણ કે માટલું એના તરફથી તમારે 18 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, 18 સક્રિય ઘટક તત્વો તમને ઉમેરીને આપે છે, બરાબર। એટલે તમારે માટલાનું પાણી ધી બેસ્ટ, તાંબાનું પાણી ક્યારેય નહીં પીવાનું જિંદગીમાં। તાંબાના લોટાનું પાણી પીનારા કેટલા લોકો છે, જરા હાથ ઊંચા કરો, આજથી જ બંધ કરી દેજો, એનું સાયન્સ કહીશ તમને। જો આજથી 50 વર્ષ પહેલાથી આ વાત સનાતન સત્ય હતી અને સંસ્કૃતિ સંગત હતી, શાસ્ત્રોએ પણ કીધું છે કે તાંબાના લોટાનું પાણી રોજ પીઓ, અને હું પણ માનું છું, પણ હવે નથી માનતો, હું કંઈ ભારત વિરોધી થઈ ગયો છે એવું નથી, પણ કેમ, પાછળવાળા લોકોનું ધ્યાન છે ને, ગમે છે ને વિષય। જો તમે આજે એક પ્રયોગ કરજો દાદા, તાંબાના લોટાને આમલીથી ચોખ્ખો કરીને ધોઈને બિલકુલ ચળકાટ વાળો કરીને તમારા રૂમમાં કોઈ ખૂણામાં મૂકી દો, અને એના ઉપર ફક્ત 2 ટીપા પાણી મૂકો, સવારે શું થશે એનું, ક્યાં હોગા બોલો, જોરથી બોલો, કયા રંગના ડાઘા પડશે, ઘાટા લીલા રંગના ડાઘા પડશે, તો તાંબાની સાથે પાણીમાં રહેલા ઓક્સિજને પ્રક્રિયા કરીને CuSO4 બનાવ્યું, કોપર સલ્ફેટ। આખી રાત તમે તાંબાના લોટામાં પાણી મૂકીને પ્રક્રિયા થવા દો છો, અને પ્યોર ફોર્મમાં પલટાઈ ગયેલું કોપર સલ્ફેટ તમે પીઓ છો,
પહેલા ચાલતું હતું, કારણ કે પહેલા સલ્ફેટ આપણને પોષક તત્વ તરીકે મળતું હતું. પરંતુ તમારા ઘેરે જે અનાજ આવે છે, ખેતરોમાં જે યુરિયા, ડીએપી, એન્ડોસલ્ફાઇન, ડીડીટી આ બધું વપરાય છે, અને વર્ષમાં 1 કિલો 750 ગ્રામ જેટલી આ બધી વસ્તુઓ આપણા પેટમાં જાય છે, 1 કિલો 750 ગ્રામ જેટલું પ્યોર ફોર્મનું વિષ આપણે લઈએ છીએ, તો એટલું સલ્ફેટ ઓછું હતું તો આ તમે રોજ પીઓ છો. એટલે જ આપણે શું કહેવાઈએ છીએ, સલ્ફેટિયા કહેવાય. આપણા દાદા આપણાથી બહુ પાવરફુલ હશે, અહીંયા જ બેઠા હશે. પછી આપણે કમ્પેરિઝન કરીએ તો કે દાદા તમે તો ચોખ્ખું ખાધેલું છે, અમે તો બધા સલ્ફેટિયા છે. તો મેં તમને સલ્ફેટનો હિસાબ આપ્યો, 1 કિલો 750 ગ્રામ એ, અને રોજે તાંબા દ્વારા પીવાતું સલ્ફેટ. હા, ચાંદીના ગ્લાસમાં મૂકેલું પાણી પીવો તમે, ધી બેસ્ટ. સિલ્વરનું પાણી અમે આપીએ છીએ, બહુ મોંઘું હોય છે, પણ અમે એઇડ્સમાં, કેન્સરમાં, હિપેટાઇટિસ સીના વાયરસમાં, હિપેટાઇટિસ બીના વાયરસમાં અમે આપીએ છીએ, અને ભરપૂર રિઝલ્ટ લઈએ છીએ, પ્રચંડ રિઝલ્ટ લઈએ છીએ. તો એમાં મૂકેલું પાણી તમે ચાંદીમાં મૂકેલું પાણી પી શકો છો. એક સબક શું લીધો, પહેલું તો કે તાંબાના લોટાનું પાણી પીવાનું, ફ્રીજનું પાણી પીવાનું, તોય કેટલાક લોકો પીશે મને ખબર છે. જો ફ્રીજના પાણીના નુકસાન બહુ ભયંકર છે, એની ચર્ચા પછી કરીશ. ત્રીજી વાત, ઊભા ઊભા પાણી પીવાનું. આપણને પાણી પીતા નથી આવડતું, હા, ઊભા ઊભા પાણી પીએ તો શું થાય ના, એ પછી ઘૂંટણનો દુખાવો. પછી મરાઠી કોઈ બેઠું છે, મરાઠી લોકોમાં એક કહેવત છે, બોલો શું થાય. મરાઠી લોકો આ સમજતા કે ઉભ્યા ઉભ્યા પાણી પહેલે તર પોટાટલે નળ ફૂકતા, હો કા નહીં, પેટની અંદરના નળ ફૂલે ચૌકે છે. શું નામ વાલ, એ વાલનું શું નામ છે, નોન રિટર્ન વાલ. હોજરીમાં એક વાલ હોય છે, આપણે જ્યારે જમીએ છીએ એટલા પૂરતો એ વાલ ખુલે છે, પછી બંધ થઈ જાય છે. જમ્યા પછી પણ જો શીર્ષાસન કરવામાં આવે તો ખોરાક બહાર નહીં આવે, પણ ઉભો ઉભા પાણી પીવો અને ફ્રીજનું પાણી પીવો, ફ્રીજનું પાણી પીવાથી પેલો નોન રિટર્ન વાલ જે છે એના પર સોજા આવે છે, એટલે એનું ખુલવા બનવા બંધ થવાની જે પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થાય છે. પછી શું થાય છે, રિફ્લેક્સનો પ્રોબ્લેમ થાય છે. તમે એન્ડોસ્કોપી કરાવશો ને એટલે ડૉક્ટર એવું કહે છે કે તમને રિફ્લેક્સનો પ્રોબ્લેમ છે, હાઈટસ હર્નિયા છે, એવું બી કહેશે. જમ્યા પછી બધું ઉપર તરફ આવશે, લાય લાય બળશે તમને, જમ્યા પછી પેટ ભારે લાગશે, ઓયા ઓયા થયા કરશે. એટલે તો પેલો નોન રિટર્ન વાલને બગાડવાનું કામ કોણે કર્યું, એનું ઓપરેશન બી નહીં હતું. ઓપરેશન કરાવો એટલે મરતા સુધી તમારે પછતાવાનું, પછતાવા સાથે જ મરવાનું, કોઈ માફી નથી. શિવ બાબાના ડાયરીમાં બી એની માફી નથી, કારણ કે સારો વાલ તમે બગાડી નાખો. એટલે ઊભા ઊભા પાણી પીવાનું નહીં. કોઈ મુસ્લિમ ભાઈ બેઠા છે અહીંયા, કોઈ મુસ્લિમ ભાઈ બેઠા છે, હા ભાઈ, ઇસ્લામમાં સ્ટ્રિક્ટલી મનાય છે ને ઉભા ઉભા પાણી પીવાય, જો સાચો મુસલમાન હશે ને તો નીચે બેસીને જ પાણી પીશે, કારણ કે જલ હી જીવન અને જળ જ મૃત્યુ પણ છે, પ્રલય થશે. એટલે ઉભા ઉભા પાણી નહીં પીવાનું, પાણીને ફૂલ્લી રિસ્પેક્ટ સાથે પીવાનું, અને પાણી કોઈ ગમે તેવી અવસ્થામાં નહીં પીવાનું. આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે, જસ અરવિંદભાઈ જવાબ આપ્યો, તમે બોલો કેટલા ટકા પાણી છે, બરાબર. તો આપણે જે પાણી પીએ છીએ એ પાણી થોડું મંત્રીને પીએ તો ચાલે કે ના ચાલે, કારણ કે પાણી રે પાણી તેરા રંગ કેસા, બોલો પૂરો કે તમે દીદીને કેવું પડશે તમને ચા પીવડાવે પછી. એટલે પાણી જે છે એ જ્યારે આપણા શરીરમાં આપણે જે પીએ આપણા શરીરમાં ભળે ત્યારે શું થશે, જે બહારના પાણીના ગુણધર્મો હશે એ પેલામાં ઉમેરાશે.
એટલે તમે જયારે પાણી પીઓ ત્યારે પાણી આમ લેજો, થોડી વાર માટે પાણીમાં દ્રષ્ટિ આપજો, પવિત્રતાની ભાવનાવાળી દ્રષ્ટિ, અને પાણી ભગવાનનો પ્રસાદ બને એવી સંકલ્પો આપો પાણીને, અને પાણીને ચાર્જ કરો. તો એ પાણી જ્યારે પેટમાં જશે ત્યારે શું થશે, શરીરમાં રહેલું 75% પાણી પણ ચાર્જ થઈ જશે. બ્રહ્માકુમારીઝના પરિવારના મિત્રો કેમ ગમે ત્યાં પાણી નથી પીતા અને નહીં પીવું જોઈએ? હું સાયન્ટિફિકલી કહું છું, પાણી જો ભિખારીના જોડામાં, ભિક્ષુકના જોડામાં હશે તો પાણી ભિક્ષુકની ઓરાથી ચાર્જ થયેલું હશે. પાણી ભિક્ષુકની ઓરાથી ચાર્જ થયેલું હશે તો એ પાણી તમે જો પીશો તો થોડી વાર પછી તમને માંગવાના જ સંકલ્પ આવશે. ખાલી એક્શન પેવો બેન, એવી એક્શન નહીં હશે. પણ મંદિરમાં જે તીર્થ તરીકે વપરાય છે, જે તીર્થ હોય છે, તીર્થની કેમ આટલી બધી વેલ્યુ છે? શાહ સાહેબ આપનું સ્વાગત છે. આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પધાર્યા છે. શાહ સાહેબ એમનું 3 તાલીઓથી સન્માન કરીએ. એક દ તીન, એક દ તીન, એક દ તીન. તો પાણી હંમેશા ચાર્જ કરીને પીવાનું. આખી દુનિયામાં ફક્ત આપણા જ દેશમાં પાણીની એટલે કે તીર્થરૂપની આટલી મહિમા છે. બાકી અમુક જગ્યાએ કોઈ દેવસ્થાનોમાં નામ નહીં આપું, ત્યાં તો પેલું પીવાય છે. પેલું કયું આમિર ખાનનું એક પિક્ચર હતું, 3 ઇડિયટ્સ નહીં, પીકે, પીકેમાં જોયું ને, એટલે ક્યાં પેલું પીવાય છે તમને ખબર છે, પ્રસાદ તરીકે પીવાય છે, એટલે એનું ધ્યાન રાખજો. હવે બ્લડ પ્રેશર કેમ થાય છે એની વાત કરું છું, કારણ કે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી વોટર. બ્લડ પ્રેશર એટલે શું સાંભળી લો, 750 ગ્રામ જેટલું પાણી, ધ્યાનથી સાંભળજો મારા શબ્દો, 750 ગ્રામ જેટલું પાણી 24 કલાકમાં નાકથી બાષ્પ થઈને ઉડી જાય છે પ્રશ્વાસની પ્રક્રિયા દરમિયાન. કેટલું ઉડ્યું બોલો બધા, કેટલું ઉડ્યું? 750 ગ્રામ નાકથી ઉડી ગયું. તમને યકીન નહીં આવતો હોય તો નાકની નીચે અરીસો મૂકો અને તો એ વરાળનું વર્તુળ આવશે, એટલે એ બાષ્પ બનીને ઉડ્યો નક્કી. 1.5 લિટર પાણી આપણા કપડાં પી લે છે 24 કલાકમાં. 24 કલાકમાં 1.5 લિટર જેટલું પાણી આપણા કપડાં પી લે છે, અને ઋતુ પ્રમાણે બદલાતા પ્રવાહોના ધારાધોરણો પ્રમાણે લગભગ 1.5 થી 2 લિટર જેટલો પેશાબ થાય છે. એટલે ટોટલ પાણીનો જે વપરાશ છે, કશું પણ કર્યા વગર, કોઈ પ્રક્રિયા ન કરો, મરણાસન્ન પડેલો વ્યક્તિ પણ, એનો લોસ પણ આટલો થાય છે. 3 થી 3.5 લિટર પાણી તો ચોખ્ખું આ રીતે ઉડી જ જાય છે. સામે આવક કેટલી છે ગણો, આવક ગણો, કેટલા લિટર પાણી પીઓ છો. બહુ કંજૂસ છો મને ખબર છે, સૌથી મોંઘું પાણી આપણે પીએ છીએ, કોઈ નથી પીતું. હે ના ના ગણજો. હવે કેટલાક એવું કે કેટલું ચાલો છો, કે 10 કિલોમીટર ચાલીએ, જો તો નાકાના 5-7 આંટા માર્યા હોય, એટલે એની કિલોમીટરની વ્યાખ્યા આપણને શું ખબર પડે. એટલે તમે એક ગ્લાસમાં લગભગ 300 ગ્રામ પાણી રહે છે, તો 3 ગ્લાસ પાણી પીવો તો પણ 900 ગ્રામ થયું. તો દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવો છો એનો અંદાજો લગાવો. તમારે કમસે કમ જેટલું ઉડ્યું એટલું તો નાખવું પડશે, જેટલું ઉડ્યું એટલું તો લેવું પડશે ને. જો નહીં લો તો શું થશે, લોહી ઘટ્ટ થઈ જશે. લોહી ઘટ્ટ થશે તો લોહીને વહેવા માટે બારીક બારીક નસોમાંથી લોહીને વહેવા માટે તકલીફ પડશે, અને લોહીને વહેવા માટે તકલીફ પડશે તો ડોક્ટરો એનું નામ શું આપે છે, બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર માટે ડોક્ટર શું કહે છે, કે લોહી પતલું રહે એવી ગોળી આપશે. હવે લોહી પતલું રહે એવી ગોળી લઈને તમારે લોહી પતલું રાખવું છે કે વોટર ઓફ આપણા દેશનું પાણી, પાણી ઉમેરીને લોહી પતલું કરો ને. ધ્યાન રાખજો આ વાત, અને
બ્લડ પ્રેશરની ગોળીના ઇનામ બી બધા બહુ હોય છે, લીવરનો ભોગ લેવાય છે, શરીર પર લાલ પીળા રંગના ચાંઠા ચકામા પડે છે, ડાઘા પડે છે, એનું ધ્યાન રાખજો. પછી બીજી અગત્યની વાત કે જો તમે પાણી નહીં પીવો, લોહી ઘટ્ટ થશે, અને જો તમે ઘી અને તેલ અને વનસ્પતિ ઘી પણ ખાવાની આદત વાળા હશો તો તમારા જ લોહીની અંદરના કેટલાક કણો ભેગા થઈને ગઠ્ઠો થઈ જશે, ભેગા થઈ જશે, પછી એ કોઈ બારીક નસમાંથી વહેવા માટે એને પ્રોબ્લેમ ઊભો થશે, તો એ કોઈ બારીક નસના નાકા પર જામ થઈ જશે એટલે ત્યાં બ્લોકેજ ક્રિએટ થશે. એટલે સમજો, જાંઘમાં એ વાલ બ્લોક થઈ ગયો તમારો, તો આગળ લોહીનો સપ્લાય બંધ, આગળ મોટો સોજો આવશે. થોડા દિવસ તમે આમ મટી જશે, આમ થશે તેમ થશે કરીને કાઢશો તો શું થશે, ગેંગરીન થશે, અને ડોક્ટર્સ કહે છે પગ કાપો. મફતમાં પગ કપાઈ આવો છો તમે, પાણી પીવો ને, એટલે આજથી પાણી પીવાનું વધારી દો. બીજું સૌથી બેસ્ટ આઈડિયા બતાવી દઉં, જલ્દી લોહી ઘટ્ટ કરવાની આઈડિયા. નવી પીઢીને તો બહુ ગમે છે, ઝોમેટો વાળા જો ઠેર ઠેર તમને લાલ પીળા લીલા થેલા વાળા તમને જોવા મળશે. અમારા માંજલપુરમાં તો નાખે ઝોમેટો વાળાનું ટોળું હોય છે આખું, બધા થેલા વાળાનું. મને બીજા બે જણના નામ નથી ખબર, કોણ છે? શ્રીજી, સ્વીગી, અને પછી બીજું ઉબેર, બરાબર. ફોન કરો એટલે આવી જાય, જો 10 મિનિટમાં તો આપવા આવી જશે. જો તમારા ઘેરે દાળ પતલી થાય, તમારા ઘેરે દાળ પતલી થાય, ભાજીમાં પાણી વધારે પડી જાય, તો તમે હજીનો મોટો નામનું એક તત્વ આવે છે, મસાલામાં વપરાય છે, ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓના મસાલામાં એ હોય છે, એ હજીનો મોટો 2 ચપટી લઈ નાખી દો, રગડો થઈ જશે બિલકુલ. હજીનો મોટો શેમાં શેમાં વપરાય છે? ચાઇનીઝ અને પંજાબીમાં સૌથી વધારે ગમતી આઈટમ છે કે નહીં? તો જે લોકો ચાઇનીઝ અને પંજાબી વધારે ખાય છે એ લોકોનું તો લોહી બહુ ઘટ્ટ હોય છે, એ લોકો પરસેવો ક્યાં કરે છે? પંજાબી અને ચાઇનીઝ ખાનારાને એટલો બધો પરસેવો થાય છે, ધીરે ધીરે ગરદન કાળી થવા છે, ગરદન છે ને આખી કાળી થાય છે, અને પરસેવામાં ખુશબુ એટલે પેલો ફોગ ને બોગ ને શું આવે છે, પછી અહીં ઘસવાનું આવે છે ને, કઈ શું કહેવાય ને, ખબર નહીં, એ સુગંધી માટે ઘસ ઘસ કરે છે. એટલે યાદ રાખો, પેટ ભરીને પસ્તાશો. બધી હાર્ટ હોસ્પિટલો હાઉસફુલ ચાલે છે, બધી હાર્ટ હોસ્પિટલો ફૂલ ચાલે છે, બધી કિડની હોસ્પિટલ હાઉસ છે, હાઉસફુલ છે. તમને ખબર છે કે તમે જે દૂધ પીઓ છો એ ખરેખર ઓરિજિનલ દૂધ છે? 70% નહીં, હું કોઈ ડેરીનું નામ નહીં બોલું, પણ બધા એ ડેરીને જાણે છે, 70,000 લિટર 90,000 લિટર નકલી દૂધની આખી ટેન્કર પકડાયેલી ત્યાંથી જ, ડેરીમાંથી, અને કવાંટમાંથી આખું ફેક્ટરી પકડાયેલી, નકલી દૂધ બનાવવાની ફેક્ટરી પકડાયેલી. પેલો શેમ્પુ બનાવવા જે મટીરિયલ વપરાય છે ને એમાંથી એ બને છે. એટલે જો દૂધ બંધ જ કરી દેજો. દૂધ એટલા માટે બંધ કરવાનું કે દૂધ આખી બાયોકેમિસ્ટ્રી બગાડે છે. દૂધ પીનારા વ્યક્તિને સૌથી પહેલાં તો સીરમ આઈજીવી વધે છે, એલર્જીના પ્રોબ્લેમો ચાલુ થઈ જાય છે. હું કોઈ દૂધનો વિરોધી નથી, રોજની 14,000 ગાયો તો એકલા અલકબીર કતલખાનામાં કપાય છે. મોદી સાહેબ કહે છે દેશની વસ્તી કેટલી છે, મોદી સાહેબ દરેક ઘડીએ બોલે છે ને, કેટલા લોકોનો પ્રતિનિધિ છું, 130 કરોડ. હવે 130 કરોડ લોકો માટે આટલી બધી ગાયો બી કઈ છે? 14,000 તો તે જ કપાય છે, તો બીજા બધા કતલખાના જુદા, તો આટલી બધી ગાયો નથી, આટલી બધી ભેંસો નથી, તો આટલું બધું દૂધ કઈથી આવે? ખૂટતું જ નથી દૂધ. તમે જાઓ ડેરીમાં, જેટલું માંગે એટલું મળશે. એટલે જે દૂધ મળે છે ડુપ્લિકેટ મળે છે, દૂધ તમે બંધ કરી દેજો. હવે આપ આવી શકશો અહીંયા, આવો પધારો.
મસ્ત વજન ઘટાડવાની ક્રિયા બતાવી દઉં છું. હવે કોઈ મોટા પેટવાલા ભાઈ બી આવી જાઓ. અરવિંદભાઈ, અરવિંદભાઈ આવો તમે. ચલો રામલાલભાઈ માટે અને અરવિંદભાઈ માટે ત્રણ તાલીનું માન. એક દો તીન, એક દો તીન, એક દો તીન. આપ અહીંયા બેસો, અરવિંદભાઈ આપ અહીં પધારો. આ કોઈ મદારીનો ખેલ નથી, આ પોલીસોની ચરબી જે એનાથી ઉતાર. અમુક અંશો જ બતાવીશું, બધું નહીં બતાવું, બરાબર. એ જો તમે કરશો ક્રિયાઓ, હું માનું છું 15 દિવસમાં 3 ઇંચ પેટ તો ઘટશે, ઘટશે. બધી ક્રિયા બતાવીશ તો 22 મિનિટમાં 600 ગ્રામ વજન ઉતારવાની ચરબી હું કલા જાણું છું. ભારતીય ક્રિકેટ ટીમના કેટલાય ખેલાડીઓને મેં આ ટ્રેનિંગ આપી છે. યુસુફ પઠાન મળે તો પૂછજો એને. હવે આ ભાઈ આપ અહીં પગ કરીને પેલી બાજુ માથું કરીને ચત્તા સુઈ જાઓ. આપ પણ એ રીતે અહીંયા પગ કરી દો, પેલી બાજુ માથું કરો, તાજ ઉતારી નાખો તો બહુ સારું. બે હાથ માથા નીચે મૂકો, પગમાં 1 ફૂટનું અંતર રાખો. અને અહીંયા દુષ્યંતભાઈને યાદ કરવાના. શું કરવાનું? લોલક, લોલક કરો. હા કરો, પગ આમાં હલાવો, પગ આ રીતે હલાવો. આ રીતે તમારે જો કોઈ પૂર્વ એક્સરસાઇઝ ના કરી હોય તો પગ તમારે એટલીસ્ટ 50 થી 100 વાર હલાવવાના છે. 50 થી 100 વાર. જો પગ નહીં હલાવો તો તરત જ પગે ગોટલો ચડી જશે, ગોળો ચડી જશે, એનું ધ્યાન રાખજો, બરાબર. તો આ 50 થી 100 વાર કરજો. હવે શું કરવાનું છે, જરા આગળ સાયકલિંગ કરો. 50 પેડલ આગળ ચલાવો, આખા પેડલ લગાવો, 50 પેડલ આગળ સાયકલિંગ કરવાનું છે. દ્વિપાદ ચક્રિકાસન કહેવાય છે એને. 50 જેટલા પેડલ આગળ અને 25 જેટલા રિવર્સ. તમે ડિસ્કાઉન્ટ હવે રિવર્સ લઈ, રિવર્સ. કેમેરામેન તૈયાર રહેજો. ઓકે, રિલેક્સ, ગભરાઈ ના જાઓ, કઈ થવાનું નથી. બે હાથ થાપા પાસે લઈ લો. જો હવે શું કરવાનું છે, એક જ ભૂલ તમને ભારે પડશે. યદિ આપ મોટે હે, જેસા અરવિંદભાઈ થોડા તબિયતમાં સારા છે, પેટ પણ મોટું છે, તો અરવિંદભાઈએ શું કરવાનું, શ્વાસ બહાર કાઢીને બહાર રોકવાનો, અંદર વેક્યુમ કરવાનું. અને રામલાલભાઈ શું કરશે, એમને તો 2-4 કિલો વધારે હશે તો બિચારા ચાલી જશે. તો રામલાલભાઈએ શું કરવાનું, શ્વાસ લેવાનો અને એમણે અરવિંદભાઈ આંતરદાબ પેદા કરવાનો છે ને, એમને બાહ્ય દાબ પેદા કરવાનો છે. તો અંદર તમે શ્વાસ લઈને રોકવાનો, તમે અરવિંદભાઈ બહાર કાઢીને બહાર રોકવાનો. ચલો બંને પગ ભેગા રાખો, બંને પગ ભેગા. શ્વાસ તમે બહાર કાઢો, અરવિંદભાઈ બહાર રોકો ને તમે અંદર રોકો. મેં કીધું એ રીતે ક્રિયા. અને પછી બે પગ જમીનથી 1 ફૂટ ઉપર સ્થિર પકડવાના. હું 20 ગણું ત્યાં સુધી પગ સ્થિર પકડી રાખવાના, બરાબર. કીધું એ રીતે સૂચના આપી. હવે સ્ટાર્ટ. 20 ગણું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ધીરે ધીરે પગ વાળ્યા વગર નીચે મૂક. કાયદો 30 સેકન્ડનો છે. પણ દીદીએ કીધું કે અમારા વરિષ્ઠ ભાઈ છે, જરા ડિસ્કાઉન્ટ આપજો. તો અરવિંદભાઈ 10 સેકન્ડનું ડિસ્કાઉન્ટ આપીએ છીએ, બરાબર. હા અરવિંદભાઈ, શરીરમાં કંપન થયું, બોડી કંપે છે, બરાબર, વાઇબ્રેટ થાય છે ને, બોલો. વાઇબ્રેશન આવે છે શરીરમાં, આખા બોડીમાં. હજી તો એક જ રાઉન્ડ થયું છે, આખી બોડી કંપશે. તમારે જો સૂક્ષ્મ રીતે શૂટિંગ કરવું હોય તો કરજો, આ પ્રેક્ટિકલ કરજો. તમે જે એક્સેસ ચરબી છે બધી ઓગળવાની શરૂ થઈ જશે, બિનજરૂરી ફેટ બધી નીકળશે. ફરી ટોટલ શ્વાસ બહાર, તમે અંદર, અરવિંદભાઈ બહાર. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ધીરે ધીરે પગમાં, એમનું પેટ મોટું થશે, બેલેન્સમાં આવશે. અરવિંદભાઈનું પેટ ઘટશે,
જો 15 દિવસ માટે અરવિંદભાઈ મને સોંપી દેવામાં આવે ઓકે, તો આટલું ધ્યાન રાખજો. આ ક્રિયા પહેલા જ શરૂઆતમાં 2-3 દિવસમાં લગભગ 3 વાર કરજો, પછી 5 વાર કરજો. હજી આમાં કેટલાક બધી બહુ વિધિઓ છે, પણ મુખ્ય મુખ્ય હું તમને બતાવી દઉં છું. હવે ટોટલ શ્વાસ બહાર કાઢીને અરવિંદભાઈ 90 અંશે પગ ઉપાડવાના છે. આટલા આવશે? કોઈ દિવસ એક્સરસાઇઝ કરો છો? ના, ના કરતા હોય તો તકલીફ પડશે. ના, આપણે કોઈ બીજા ભાઈને બોલાવીએ. આપ આવી જાઓ, તો રાજપૂત સેનાના કન્વીનર છો, આવી જાઓ. ચાલો, નહીં તમને નુકસાન થશે, નથી આવડતું એવું નથી કહેતો. ચલો અરવિંદભાઈ માટે 3 તાલીનું ફરીથી માન. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. સુઈ જાઓ. મામા ભાંજા છો? ચલો હવે આ રીતે, હા હવે તો બેવ જણ અત્યારે પ્રયોગ પૂરતો શ્વાસ બહાર કાઢજો. બેવ જણ શ્વાસ બહાર કાઢીને બેવ પગ 90 અંશે લાવવાના છે. હા, આટલે. ચલો શ્વાસ બહાર સ્ટાર્ટ. પગ ઉપર ઉપાડો, 90 અંશે રાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ધીરે ધીરે પગ નીચે, પગ વાળ્યા વગર નીચે મૂકવાના છે. બહુ બઢિયા, કંપન થાય છે ને, આ કંપન તમારા માટે અતિ ઉપયોગી છે. કંપન ના થાય એવું બને જ નહીં. તો આ કંપન શું કરશે, તો ફેફસું તમારું એકદમ સ્ટ્રોંગ બનાવી દેશે, માંસપેશીઓ તમારી સખત બનાવી દેશે.